વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે શું ભણ્યા? તો કે થિયરી, આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર, ક્યાં ક્યાં ઉપયોગ થાય, ત્રણ રીતે થાય, નોટિસ, પરિપત્ર અને મેમો. તો કે નોટિસ અને પરિપત્ર આપણે ભણ્યા, બરાબર. ચાલો એ અંગેના પત્ર ભણી લેવી અને પછી આપણે મેમો ભણીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો તૈયાર? ઓકે. નમૂનાના પત્રોમાં પહેલો કારણદર્શક નોટિસ. ચાલો હવે સવાલ એ થાય વિદ્યાર્થી મિત્રો કે કોઈ એક જ વ્યક્તિને મારે જાણ કરવી છે તો એની માટે શું વપરાશે, પરિપત્ર કે નોટિસ? ચાલો પાકું કર્યું છે ને, યાદ છે ને ભણ્યા ગઈકાલે? ચાલો બોલો બોલો બોલો, હા બોલો બોલો, કન્ફ્યુઝન નથી થવાનું, બોલવાનું છે. ચાલો બોલો શું? તો કે નોટિસ. ભાઈ એક જ વ્યક્તિને મોકલવું છે તો શું કહેવાય? નોટિસ. પણ બધા માટે વપરાય તો શું વપરાય? પરિપત્ર. વેરી ગુડ. ચાલ, કારણદર્શક નોટિસમાં હર્ષિલ પટેલ તેમના અધિકારીની રજા લીધા વિના, વિચારો વિદ્યાર્થી મિત્રો, હે, રજા લીધા વિના સતત 3 દિવસથી ગેરહાજર રહ્યો. આ રીતે રેવાય નો રેવાય? હવે તમે મન ફાવેમાં હાજરી ગેરહાજર રહ્યો સ્કૂલમાં, મહિનો, 2 મહિના, 3 મહિના, તો સ્કૂલમાં એલસી આપવું પડે ને, હે, નીતિ નિયમો પાલન કરવું પડે. હાજરી પૂરેપૂરી હોય તો જ એક્ઝામ દેવાય, નહીં એક્ઝામ ના દેવાય દઈ શકાય. એ તો આ રીતે કંપનીમાં તમે જોબ કરો છો, એક દી આવો ને 2 દી નો આવો, પાછા 3 દિવસ આવો ને અઠવાડિયું રજા પાડી ગયો, તો ઓલા કંપનીવાળાને હું સમજવું? એમાં કહી દે આવતીકાલથી તમે ઘેરે જ રહીજો હંમેશને માટે, મોટી રજા આપી દે. હું આપી દે મોટું વેકેશન આપી દે, રજા નહીં વેકેશન. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે ગેરહાજર રહી શકાય નહીં. એટલે જો હર્ષિલ પટેલ છે તેમના અધિકારી, તેમના બોસ, તેમના માલિકની રજા લીધા વિના ભાઈ ગેરહાજર રહ્યા, એટલા માટે હવે કંપની નોટિસ ફટકારે છે કે ભાઈ તમારે એનું કારણ આપવાનું છે, સંતોષકારક. જો તમે કારણ નહીં આપી શકો તો તમે કાયદેસર રીતે નિયમોના તમે ગેરકાયદેસર રીતે ભંગ કર્યા છે, એનું તમારી શિક્ષાનું પગલાં મુજબ શિક્ષામાં દંડ આવશે, અથવા તો તમને જોબમાંથી, નોકરીમાંથી છૂટા કરવા પડશે. આ અંગેના એને ચેતવણી આપે છે. ચાલો જોઈએ ચેતવણી કઈ રીતે આપે છે અને પત્રમાં કઈ રીતે લખવું, કઈ રીતે. ચાલો આપ્યું છે, સેયાન કેમિકલ્સ લિમિટેડમાં હર્ષિલ પટેલને આપણે પત્ર લખવાનો છે. તો ચાલો સેયાન કેમિકલ લિમિટેડ કોમાં એમાં લક્ષ્ય કોણ? એનો અધિકારી છે, અધિકારી પોતે લખશે. ચાલો, કેમ કે અધિકારીની રજા લીધી વિના ભાઈ સતત ગેરહાજર છે 3 દિવસ. જોઈએ તો કે સેયાન કેમિકલ લિમિટેડનો ફોન નંબર આપ્યો છે અને ઈમેલ આઈડી આપી દીધી. સેયાન કેમિકલ લિમિટેડનો ફોન નંબર આપ્યો, ઈમેલ આઈડી આપી દીધી, sayan@gmail.com. ચાલો તમને ખબર જ છે ને, ફોર્મ યાદ કરો, મોડિફાઈડ બ્લોક શૈલીમાં યાદ કરજો, પૂરેપૂરો વ્યવસ્થિત. કે ભાઈ ડાબી સાઈડ આપણે ફોન નંબર, ઈમેલ આઈડી લખતા અને ઉપરની સાઈડ હેડ ટાઇટલમાં શીર્ષક તરીકે હું લખતા, કંપની અથવા કોઈ પણનું એવું નામ જે પોતે લખનાર પાર્ટી છે, કંપની હોય તો લખી શકાય. તો ભાઈ સેયાન કેમિકલ્સ લિમિટેડ. ચાલો આગળ વધીએ. કે ભાઈ GIDC Phase 2 ત્યાં આવેલી છે કંપની લિમિટેડ, દહેજમાં આવી, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચમાં 392110. હે, જિલ્લો ભરૂચમાં, તાલુકો વાગરામાં, દહેજ ગામ હોય છે એ આસપાસ ક્યાંક, GIDC Phase 2માં સેયાન કેમિકલ્સ લિમિટેડ તરફથી પત્ર આવે છે. કોની પાસે આવે છે? હર્ષિલ પટેલને. તો આ શું થયું? લખનાર પાર્ટી થઈ ને, લખનાર પાર્ટી. તો વિદ્યાર્થી મિત્રો જો અલ્પવિરામ ખાસ બોલે, ફરી એક યાદ અપાઈ દો, અલ્પવિરામ ક્યાં? જ્યાં શબ્દ પૂરો થાય ત્યાં ત્યાં અલ્પવિરામ ફરજિયાત છે ને. જો અલ્પવિરામ આપ્યા, GIDC Phase 2, દહેજ, વાગરા, હે, આ બધા અલ્પવિરામ છે. ચાલો એક લાઈન મૂકીને શું લખવાનું? તારીખ 13 ઓગસ્ટ, અલ્પવિરામ 2017, આપણે શું લખશું? 2020. 13 ઓગસ્ટ 2020, પણ અલ્પવિરામ ના ભૂલે, ખાસ ધ્યાન રાખજો. ચાલો 13 ઓગસ્ટ છે, ત્યાં ઓગસ્ટ શબ્દમાં જ આવશે, ક્યારે આકાર નહીં આવે કે ભાઈ 13/8/2017, 13/8/2020 એમ નહીં, 13 ઓગસ્ટ, આખું નામ ઓગસ્ટ અને બે અલ્પવિરામ, પછી 2020. ચાલો સામેની પાર્ટીનું એડ્રેસ સરસ મજાનું આપેલું છે અહીંયા. ચાલો વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ શ્રી હર્ષિલ પટેલ કોણ? શ્રી હર્ષિલ પટેલ જેને 3 દિવસ સખત ઉપરા ઉપર રજા પાડી છે ને એ વ્યક્તિ. ચાલો, પેકિંગ વિભાગમાં ભાઈ જોબ કરે છે, પેકિંગ વિભાગનો છે કર્મચારી હર્ષિલ પટેલ. સેયાન કેમિકલ લિમિટેડ, દહેજ, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ, 392110110. તો વિદ્યાર્થી મિત્રો તમને એવો સવાલ થશે કે સાહેબ આ બંને જગ્યાએ એડ્રેસ તો સેમ છે, કેમ ભાઈ એમ?
તો વિદ્યાર્થી મિત્રો આ નોટિસ ઘરે નથી જતી, એના પેકિંગ વિભાગમાં ભાઈ જોબ કરે છે ત્યાં ગઈ, એટલે જ્યાં જોબ કરે છે એનું એડ્રેસ લખવાનું. તો કે સેન કેમિકલ્સ લિમિટેડમાં પેકિંગ વિભાગમાં ભાઈ હર્ષિત પટેલને નોટિસ આપવાની છે, એટલે ત્યાં નોટિસ પહોંચી ગઈ છે. આપણે લખીએ છીએ ત્યાં નોટિસ પહોંચાડવાની છે. ચાલો શું થયું, સામેની પાર્ટી હર્ષિત પટેલનું સરનામું, ચાલો એક લાઈન છોડીને બરોબર મિડલમાં શું હશે, મધ્યમાં વિષય રજા લીધા વિના ગેરહાજર રહેવા અંગે ખુલાસો કરવા. ભાઈ તમે શું કામ ગેરહાજર રહ્યો છો, વારંવાર આ રીતે ગેરહાજર રહ્યો તો હંમેશને માટે ગેરહાજર થઈ જ જાઓ, તમારી જરૂરત નથી. હે હવે તમને રાખવામાં આવશે જ નહીં, આવા શબ્દો આપણે નથી વાપરવાના. આપણે વ્યવસ્થિત મર્યાદા મરીને ઔપચારિક દ્રષ્ટિએ આપણે એને વાત કરવાની છે કે ભાઈ શું કામ, ભાઈ શું કામ તમે ગેરહાજર રહ્યા, એનું સંતોષકારક કારણ આપો. ચાલો શ્રીમાં અલ્પ વિરામ, જો યાદ રાખજો, એક એક લાઈન છોડીને, આમાં એક લાઈન છોડી, આમાં એક લાઈન છોડી, વિષય પછી એક લાઈન છોડીને શ્રીમાન અલ્પ વિરામ અને હવે એક લાઈન છોડીને આપણે પત્રની શરૂઆત કરીશું. ચાલો ઓકે બધા, ચાલો આપ તારીખ 10 ઓગસ્ટથી 12 ઓગસ્ટ 2017 સુધી સતત 3 દિવસ આપના વિભાગના અધિકારીની મંજૂરી મેળવ્યા વિના ગેરહાજર રહ્યા હતા. ચાલો હવે આપણે કઈ તારીખે પત્ર લખાય, અગાઉની 9 ઓગસ્ટે પત્ર લખાય કે 13 ઓગસ્ટે પત્ર લખાય. વેરી ગુડ, હા જવાબ તો આવે છે તમારા, 13 ઓગસ્ટ લખાય, વેરી ગુડ, સાબા. જો શું કીધું, 13 ઓગસ્ટ પછીના દિવસે પત્ર લખાય, કે ખબર અગાઉ થોડી આપણે ખબર હતી કે ભાઈ આ ગેરહાજર 3 દિવસ રહેવાના છે ને આપણા કામ બાકી રીઝાવવાના છે. હે એટલા માટે પછી તારીખ આવે કે ભાઈ 13 ઓગસ્ટે લખે છે કે ભાઈ તું 10 થી 12 ઓગસ્ટ યાની કે 3 દિવસ સતત 2 ગેરહાજર રહ્યા હતા. હવે આગળ જોઈશું કે છે આપણી ગેરહાજરનું કારણ, જો દિન 7માં દર્શાવવામાં નહીં આવે તો આપની ગેરહાજરી શિસ્ત ભંગનું પગલું ગણાશે. શું કીધું, જો આપની ગેરહાજરી, તો ભાઈ ગેરહાજર શું કામ રહ્યા છો, ભાઈ કંઈ બીમાર હતા, કંઈ દવાખાને કોઈ કારણસર ગયા હતા, કોઈ તમારે મેરેજ હતા, કોઈ સામાજિક સંબંધોમાં કોઈ પારિવારિક પ્રસંગ હતા, યા ફિર દુઃખદ અવસાનના કોઈ દુઃખદ પ્રસંગો હતા, શું હતા એ અમને સંતોષકારક જણાવો. તમારું શું તકલીફ છે અમને આવનારા 7 દિવસમાં જણાવો. શી ગેરહાજરી શિસ્ત ભંગનું પગલું ગણાશે, જો તમે નહીં જણાવો તો મંજૂરી વિના ગેરહાજર રહેવા બદલ આપનો તે દિવસનો પગાર પણ શું કરવામાં આવશે, આપવાનો નથી, એવું કાપી લેવાનો છે. વેરી ગુડ, એમ તો આપણે પાક્કા છીએ, કાપી જ લેવી પગાર. તે દિવસનો પગાર કાપી લેવામાં આવશે જેની નોંધ લેશો. શું કીધું, ગેરહાજર રહેવા બદલ આપના તે દિવસનો પગાર કાપી લેવામાં આવશે તેની નોંધ લેશો. ચાલો આગળ જોઈએ, સમજાય છે વિદ્યાર્થી મિત્રો પત્ર. ચાલો આગળ જોઈએ, ભવિષ્યમાં આ પ્રકારનું ગેરશિસ્ત ભર્યું વર્તન જો આપના દ્વારા કરવામાં આવશે. શું કીધું, ગેરશિસ્ત ભર્યું, આને શિસ્ત ન કહેવાય, શું કહેવાય, ગેરશિસ્ત. કેમ ભાઈ એવું, તો કે આજે તમે રજા પાડી, આવતીકાલે બીજો કોઈ રજા પાડે, પરમ દિવસે ત્રીજા જે આજે બીજા 5 પાડે રજા, ચોથા દિવસે બીજા 10 રજા પાડે, એક દિવસ એવો આવે કે આખો વિભાગ એકસાથે હે દાંડી મારી દે, એકસાથે આખો વિભાગ ગેરહાજર, તો અહીં આપણે પ્રોડક્શન શું કરવું, સમજે નું કવિ, સમૂહમાં ગુલ્લી મારે. એટલે ગેરશિસ્ત ભર્યું વર્તન જો આપના દ્વારા કરવામાં આવશે તો તેને નોકરી ભંગ ગણવામાં આવશે અને આપે કાયમી કર્મચારીના લાભો ગુમાવવા પડશે. શું કીધું, કર્મચારીના લાભો ગુમાવવા પડશે, એટલે કે તમે કાયમી કર્મચારી તરીકે ગણાવશો નહીં, અને જો તમે ખુલાસો નહીં આપો તો તમને નોકરી ભંગ એટલે કે કંપનીમાંથી કાઢી પણ નાખવામાં આવી શકે, બરાબર. એટલે તમે સંતોષકારક કારણ અમને આપો. ચાલો આગળ જોઈએ, તો કે આપનો વિશ્વાસ સેયાન પટેલ કે કર્મચારી પ્રબંધક જે છે, કર્મચારીનું વહીવટ કરતો ઉપરી અધિકારી જે પત્ર લખે છે, કોને, હર્ષિત પટેલ. ચાલો ફરી વખત રિવિઝન આપી દઉં વિદ્યાર્થી મિત્રો નાની એવું કે ભાઈ સેયાન કેમિકલ્સ લિમિટેડ પોતે લખે છે, અહીંયા લખનાર પાર્ટીનું એડ્રેસ આવશે, હવે આ સાઈડ આવશે, લેફ્ટ સાઈડ આવશે શું, તો કે ડાબી સાઈડ આવશે ફોન નંબર, ઈમેલ આઈડી આવશે, આ સાઈડ આવશે હર્ષિત પટેલ જેને લખવાનું છે, તે જે ભાઈ બહુ સારું કામ કર્યું એટલે કે યોગ્ય કામ નથી કર્યું એ વ્યક્તિ, એટલે કે શ્રી હર્ષિત પટેલની ગેરહાજરિયા, સાથે સાથે અહીંયા વિષયમાં આવશું, રજા વિના રજા લીધા વિના સતત ગેરહાજર રહેવા અંગે ખુલાસો કરવા,
લાઈન એકનું છોડીને શું લખશું, શ્રીમાન અલ્પવિરામ કરીને તારીખ આપીને શું લખશું, સતત ગેરહાજરી યા મંજૂરી લીધા વિના, એ આવનારા દિન સાતમાં તમે કારણ નહીં દર્શાવો તો અમે શિસ્તભંગનું પગલું ગણ્યું છે, તમે ભર્યું છે જો કે, પણ મંજૂરી વિના ગેરહાજર રહેશો તમે એટલે સોરી, એના કોઈ કારણ દર્શાવવામાં નહીં આવે તો તમને કારક નોકરી ભંગ ગણવામાં આવશે, અને એ દિવસનો પગાર તો આપણે કાપી જ લેવાનો છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે કાપી લઈશું, અને ગેરશિસ્ત ભર્યું વર્તન કર્યું છે એ બદલ તમને નોકરી ભંગ અને કાયમી કર્મચારીને લાભ તમે ગુમાવશો. વિદ્યાર્થી મિત્રો આવી રીતે લખીને લિખિત આપનો વિશ્વાસ હોય એક્સ વાય ઝેડ જે હોય તે સેન કેમિકલ્સ લખીને કર્મચારી પ્રબંધ કરીને હોદ્દો લખીને પત્ર સમાપ્ત કરવાનો. તો વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયો પત્ર, ચાલો આગળ નેક્સ્ટ પત્ર સરસ મજાનો એક નાનો એવો સમજીએ, સરસ મજાનો પત્ર છે, નાનો એવો પત્ર છે, ચાલો ઓકે રેડી. સ્વૈચ્છિક રાજીનામા અંગે, ઓલામાં આપણે સામેથી કંપનીમાંથી કાઢતા હતા, કેમ ભાઈ વારંવાર ગેરહાજર રહેતો, હવે આમાં કર્મચારી ખુદ સામેથી નીકળી જાય છે કોઈ અંગત કૌટુંબિક કારણસર, કે ભાઈ મારે તમારી કંપનીમાં કામ કરવાનું થતું નથી, એટલે શબ્દો આવા ન વપરાયો કે ભાઈ કામ કરવાનું થતું નથી, પણ શબ્દ આપણે આવા વાપરવાના છે કે ભાઈ અંગત કારણોસર હું તમારી કંપનીમાં કામ કરી શકું તેમ નથી, મને સ્વૈચ્છિક રીતે છૂટો કરવા નમ્ર વિનંતી. ચાલો શ્રી જગદીશ ભાવસાર, કયો છે જગદીશ ભાવસાર નામના ભાઈ કર્મચારી સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માંગે છે, આ અંગે રાજીનામાની નોટિસ આપતો પત્ર લખો. ચાલો હવે જોઈએ તો કે મોબાઈલ નંબર આ સાઈડ તમને ખબર જ છે, મોબાઈલ નંબર ડેબી સાઈડ, આમાં હેડલાઈન હેડિંગમાં કાંઈ આવશે નહીં, કેમ ભાઈ તો કે કંપની નથી લખતી, કોણ લખે છે પોતે જગદીશ ભાવસાર જોબ કરે છે નોકરી કરે છે એ કંપનીને લખે છે, એટલે કંપની સામેની પાર્ટી ગણાય છે, આમાં એ પોતે લખે છે એટલે પોતાની કંપની નથી, એટલે પોતે એ કંપનીનું હેડિંગ આપી શકે નહીં. ચાલો જગદીશ ભાવસાર મશીન સુપરવાઇઝર, કોણ છે મશીન સુપરવાઇઝર, શ્યામ ઇન્ડસ્ટ્રીમાં જોબ કરે છે નરોડા અમદાવાદમાં 382330, અમદાવાદમાં નરોડા વિસ્તારમાં શ્યામ ઇન્ડસ્ટ્રીઝમાં મશીન સુપરવાઇઝર તરીકે જગદીશ ભાવસાર નામના ભાઈ કર્મચારી જોબ કરે છે, એ પોતે લખે છે કે ભાઈ મારે તમારી કંપનીમાં રિઝાઇન રાજીનામું આપવા અંગે. ચાલો 5મી જૂન અલ્પવિરામ 2017 આપણે લખશું, 5મી ઓગસ્ટ અલ્પવિરામ 2020 થઈ ગયો પત્ર તારીખ, 5મી જૂન અલ્પવિરામ ખાસ અલ્પવિરામ ભૂલાઈ ગયો, પહેલી લખો તો પહેલી, બીજી લખો તો બીજી, ત્રીજી લખો તો ત્રીજી, આ રીતે તમારે લખવાનું રહેશે. ચાલો સામેની પાર્ટી કઈ છે, મેનેજર છે, કોણ છે મેનેજર શ્રી અલ્પવિરામ શ્યામ ઇન્ડસ્ટ્રીઝ અલ્પવિરામ નરોડા અલ્પવિરામ અમદાવાદ 382330, ભાઈ મેનેજર શ્યામ ઇન્ડસ્ટ્રીના મેનેજર શ્રી છે તેમને જગદીશ ભાવસાર કહે છે કે ભાઈ મેનેજર શ્રી શ્યામ ઇન્ડસ્ટ્રીઝના જે કહે છે તે નરોડા અમદાવાદમાં એડ્રેસ એમ બતાવશે, કેમ ભાઈ તો કે એક જ કંપનીમાં જોબ કરે છે, કોઈનું ક્યાંય પણ એડ્રેસ ઘરનું આવશે નહીં, ક્યારે જ્યારે કર્મચારી લાગતો વળગતો પત્ર હોય ત્યારની વાત છો, ખાસ ધ્યાન રાખજો આ પત્રની વાત કરું છું, આમાં એડ્રેસ કોનું આવશે કંપનીનું આવશે ઘરનું આવશે નહીં. સ્વૈચ્છિક નિવૃત્તિ અંગેની અરજી મંજૂર કરવા અંગે, ભાઈ મારી સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માંગુ છું, મારી અરજી મંજૂર કરો નમ્ર વિનંતી. ચાલો ઓકે સાહેબ શ્રી માનનીય શ્રી, યાદ રાખો ફરી ફરી વખત, જ્યારે એડ્રેસ સામેની પાર્ટી લખો એક લાઈન છોડી દેવાની, વિષય લખો મધ્યમાં એક લાઈન છોડીને, સાહેબ શ્રી લખો અલ્પવિરામ એક લાઈન છોડીને, હવે ફકરો પાડીને, હું છેલ્લા 10 વર્ષથી આપની કંપનીમાં મશીન સુપરવાઇઝર તરીકેની ફરજ બજાવું છું. સરસ મજાનું વાક્ય છે, જો આપણે શરૂઆત અહીંયાથી ને જ કરીશું, કોઈ પણ આંકડો લખી શકાય, 10, 5, 2, 5, 7 વર્ષ, 8 વર્ષ, 12, 15 વર્ષ, હું છેલ્લા 10 વર્ષથી આપની કંપનીમાં મશીન સુપરવાઇઝર તરીકેની ફરજ બજાવું છું. મારા કાર્યકાળના શરૂઆતના વર્ષો આપની કંપનીમાં સારી રીતે પસાર કર્યા તે બદલ મને ખૂબ જ સંતોષ છે. શું કીધું, મારા કાર્યકાળના એટલે કે હું જ્યારે કામ કરતો એ દરમિયાનના વર્ષો કામના દિવસો વ્યવસ્થિત સંતોષકારક રાજી ખુશીથી પસાર કર્યા એ બદલ મને ખૂબ જ સંતોષ છે. ચાલો મારા કૌટુંબિક અને અંગત કારણસર, શું કીધું, હવે ખાસ યાદ રાખજો, જો આ શબ્દ ખાસ અંડરલાઈન કરજો તમારી હાર્ડકોપી પુસ્તકમાં, મારા કૌટુંબિક અને અંગત કારણ છે, કેવું મારું કૌટુંબિક અંગત કારણ છે, પર્સનલ કોઈ કારણ રીઝન હશે ભાઈ કર્મચારીનું જગદીશ ભાવસર સાહેબનું, મારા કૌટુંબિક અને અંગત કારણસર હું સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માંગુ છું.
નોકરીની શરત મુજબ, નોકરીની શરત હતી, કન્ડિશન હતી કે ભાઈ સ્વૈચ્છિક નિવૃત્તિ તમારે જ્યારે પણ લેવા થાય ત્યારે જ્યારે છૂટું થવાનું હોય એ દિવસથી માંડીને અગાઉના 3 મહિના અગાઉ જાણ કરવાની હોવાથી અરજીની તારીખથી 3 મહિના પછી મને ફરજમાંથી મુક્ત કરવા વિનંતી. જોયું આપણી કંપનીનો નિયમ શું છે? તો કે 3 મહિના તમારે જ્યારે છૂટું થવું હોય ત્યારે 3 મહિના અગાઉ મને જાણ કરવાની, જેથી અમને નવા બીજા કર્મચારીની એક્સેસ કરવાની ખબર પડે, બરાબર, વ્યવસ્થા કરવાની ખબર પડે. એટલા માટે કે 3 મહિના અગાઉ જાણ ખાતર હું તમને જાણ કરવા માગું છું, 3 મહિના પછી મને ફરજમાંથી મુક્ત કરશો, એટલે કે મુક્ત કરવા નમ્ર વિનંતી. મારી નોકરીના વર્ષ દરમિયાન એકત્ર ટ્રેડ પ્રોવિડન્ટ ફંડ, યાની કે PF પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુઇટી એટલે કે વધારાના ગ્રેજ્યુઇટી જે વધારાનો બોનસ તરીકેના લાભ મળવાના હોય એ, અને અન્ય જે કન્ડિશનમાં મૂકેલા હોય શરતમાં નોકરી જોઈન થઈ ત્યારે તમને મૂકેલા હોય જે કંઈ હોય લાભ એક્સ્ટ્રા એ મને ચૂકવ્યા પણ ઓર્ડર આપશો એવી નમ્ર વિનંતી, એટલે કે ચૂકવ્યા પણ ઓર્ડર કરવા નમ્ર વિનંતી. શું કીધું? આભાર, આપનો વિશ્વાસ શું? જગદીશ ભાવસાર. ચાલો વિદ્યાર્થી મિત્રો, શું બન્યો પત્ર? સરસ મજાનો બનાવ્યો. ચાલો નામની રિવિઝન કરાવી દો તમને. તો કે સ્વૈચ્છિક રાજીનામું લેવા માગે છે. કોણ? જગદીશ ભાવસાર, કંપનીમાંથી. તો પોતે લખનાર પાટી ક્યાં આવશે? હંમેશા આ સાઈડ આવે, એનો મોબાઈલ નંબર આ સાઈડ આવે. ઓકે, એટલું તમે સમજી ગયા. ફોર્મો સેટ કરવાનો મોડિફાઈડ બ્લોક શૈલી પ્રમાણે. મહેસામીની પાટી યાની કે મેનેજરશ્રી કોણ? કયા કંપનીમાં? તો કે શ્યામ ઇન્ડસ્ટ્રીઝમાં, નરોડા ખાતે. અમદાવાદમાં લખીએ છીએ આપણે, અમદાવાદથી, અમદાવાદને. ચાલો, વિષય સ્વૈચ્છિક નિવૃત્તિ અંગેની અરજી કરવા મંજૂર કરવા અંગે સરસ મજાનો વિષય. સાહેબ શ્રી કરીને કોઈ પણ શબ્દ વાપરી શકો એવું નથી વિદ્યાર્થી મિત્રો. આમાં કંપનીનું કોઈ ફિક્સ કીધું નથી, એટલે કોઈ પણ કંપની જાતે તમે બનાવી શકો છો. કે ભાઈ જલારામ ફર્નિચર કોર્પોરેશન, હે XYZ કેમિકલ કોર્પોરેશન, હે XY અથવા લખી શકો યોગી ગાર્મેન્ટ કોર્પોરેશન, હે કોઈ પણ મેન્યુફેક્ચર વસ્તુ લઈને કોઈ પણ કંપની કોઈ પણ પેઢી લખી શકાય, બરાબર. ચાલો લખી શકે હું છેલ્લા 5 વર્ષથી આપની કંપનીમાં કોઈ અકાઉન્ટન્ટ, સિનિયર અકાઉન્ટન્ટ તરીકેની જોબ ફરજ બજાવું છું, અથવા જુનિયર અકાઉન્ટન્ટ તરીકેની, અથવા તો ક્લાર્ક તરીકેની, અથવા તો મેનેજર તરીકેની, અથવા તો એક અધિકારી તરીકે, અથવા એક સેલ્સમેન તરીકે, અથવા એક સેલ્સ અધિકારી તરીકે, કોઈ પણ હો તો તમે વાપરી શકો છો, કોઈ ફિક્સ નથી. હા, સૂચના આપે કે સેલ્સમેન અથવા સેલ્સ અધિકારી જગદીશ ભાવસાર રાજીનામું લેવા માગે છે તો જ સેલ્સ અધિકારી વાપરવું, પણ અહીંયા સ્વૈચ્છિક કોઈ પણ શબ્દ વાપરી શકાય. ઓકે, સમજી ગયા? ઓકે, ચાલો. કાર્યકાળના શરૂઆતમાં લખવાનું, કાર્યકાળના શરૂઆતના દિવસ વર્ષોમાં મને સારો રાજી ખુશીથી દિવસો પસાર થયા અને કામમાં ખૂબ જ સંતોષ છે મને. પણ મારા કૌટુંબિક અંગત કારણસર સ્વૈચ્છિક રાજીનામું લેવા, નિવૃત્તિ લેવા માગું છું. એ શરત મુજબ 3 મહિના અગાઉ તમને જાણ કરવાની હોવાથી હું અરજી લખું છું અને 3 મહિના પછી મને નિવૃત્ત કરવાનો નમ્ર વિનંતી, મુક્ત કરવા ફરજમાંથી. પછી એટલે વાક્ય વાપરવાનું કહ્યું કે મારી નોકરીના વર્ષો દરમિયાન એકત્ર થયેલ જે કંઈ લાભ હોય, બોનસ હોય, PF જે કંઈ કપાયેલા હોય ને આપણા પગારમાંથી, PF ભેગું એકઠું થયેલું હોય બધું મને મળશે, એટલે કે મને આપવા નમ્ર વિનંતી. ગ્રેજ્યુટી વધારાના લાભો હોય, બોનસ તરીકેના હોય, નિવૃત્ત થાય ત્યારે કંઈક ભેટમાં આપવાના હોય, એવા કંઈ લાભો હોતા હોય, અને અન્ય લાભો જે કંઈ એક્સ્ટ્રા જે કંઈક કન્ડિશન શરત મુજબ કીધા હોય બધાય લાભો મને ચૂકવી આપવા ઓર્ડર કરવા નંબર વિનંતી. આભાર, આપનો વિશ્વાસ જગદીશ ભાવસાર. તો વિદ્યાર્થી મિત્રો, આ શું બન્યા? પત્રો બન્યા ને, કે ભાઈ 2 પત્રો બન્યા. આપણે કયા કયા? એક સ્વૈચ્છિક રાજીનામું લઈ છે અને એકમાં કારણદર્શક નોટિસ છે. એમ કેમિકલ લિમિટેડ કોને આપે છે? શ્રી હર્ષિત પટેલને આપે છે. એટલે આ બધા 2 સવાલો બન્યા. બંનેમાં શું છે? નોટિસ જ છે. એકમાં જગદીશ ભાવસાર પોતે નોટિસ કંપનીને આપે છે રાજીનામા અંગે, અને એકમાં હર્ષિત પટેલને જે બેદરકાર છે, ગેરશિસ્ત ભરી વર્તન કર્યું, સોરી બેદરકારી દાખવી છે, રજા નથી લીધીના અધિકારીની, એટલા માટે એને આપણે નોટિસ ફટકારીએ છીએ કે ભાઈ આવું ખાસ ફરી ના થાય, ધ્યાન રાખજો અને તમારે એ દિવસનો પગાર કાપી લેવામાં આવશે. ગેરશિસ્ત ભરી વર્તન તમે પગલું ભર્યું છે જે કંપની માટે યોગ્ય નથી, તમે કંપનીના કાયદા કાનૂન ભંગ કર્યા છે. તો આ અંગે આપણે 2 પત્ર તમારે જાતે નોટિસ બનાવવાની છે. એક સ્વૈચ્છિક રાજીનામું કોઈ પણ અધર કંપનીને લખવાનું છે, અને એકમાં રજા લીધા વિના ગેરહાજર તમે રહ્યા હતા એટલા માટે તમને કોઈ કંપની પત્ર લખે છે
એ રીતે તમારે આખો પત્ર સેટ કરી લખવાનું છે. ઓકે, એમાં ક્યાંય જો પુસ્તકમાં આપેલા કોઈ એડ્રેસ સેમ બેસાડવાના નથી, જાતે જ નવા એડ્રેસ બનાવવાના છે. મોબાઈલ નંબર, તારીખ, પિનકોડ, વિષય, સિગ્નેચર, નામ, હોદ્દા બધું જ અલગ, કંપની સહિત બધું. ઓકે, સમજી ગયા? તો નોટ અને પેન લઈને બંને પત્ર એક એક જ લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.